શરૂઆત થઈ શકે તે જ કારમાં હવે સવાર થઈને રોડ શોની શરૂઆત કરવામાં આવશે દહેગામ અંદર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા છે સૌ કોઈ આતુર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટેના હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેટલી મોટી જનમેદની આ દહેગામ આવી પહોંચી છે અને દહેગામથી જ્યારે તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી જવા માટે રવાના થશે તો આ ઓપન જીપની અંદર સવાર થઈને તેઓ નીકળશે આ દ્રશ્યો આપ જુઓ પ્રધાનમંત્રી ખુદ કારની બહાર આવી સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓ સાથે પણ તેઓ અભિવાદન ઝીલીને આભાર વ્યક્ત કર્યો છે દહેગામની અંદરથી આ જે કાફલો છે તે પસાર થશે અને સૌથી મહત્વની વાત સી આર પાટિલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે કારમાં હવે ઓપન જીપની અંદર સવાર થઈ અને રવાના થશે આપને જણાવી દઈએ તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના હતા આ કાર્યક્રમમાં હાલમાં પ્રદેશ અધ્યક્ષ

ટૂંક સમયમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચવામાં આવશે જે સ્થાનિક જોવા માટે આવ્યા હતા ખુબ જ ઉત્સાહ છે તે વધી રહ્યો છે તમામ લોકોનો આ ખુલ્લી જીપમાં છે તે અત્યારે જઈ રહ્યા છે આપણે સીતા દ્રશ્યો છે તે જોઈ શકો છો તો વિભુ જે રીતે જણાવી રહ્યા ખુલ્લી છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તેઓમાં પણ એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓ પણ તે ઉત્સાહ સાથે છે છે કારણ કે ચાર રાજ્યોની વિધાનસભામાં જે જીત થઈ ભાજપની અને ત્યારબાદ હવે ગુજરાત બે હજાર બાવીસ મિશન સાથે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે કોઈ પણ કચાશ ન રહી જાય તેમના સ્વાગતમાં તેમના જોમ અને જુસ્સાના વધારો કરવામાં તે માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક જનતા પણ ઉપસ્થિત થઈ છે

સહિત નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને તેઓએ પણ તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને હાલના આ દ્રશ્યો રોડ શો દરમિયાનના જે પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે કે તમામ એ લોકો કે જે આ રોડ શો દરમિયાન ઉપસ્થિત છે તેઓનું અભિવાદન ઝીલી શકે તેઓ સાથે વાતચીત કરી શકે અને તેમના અભિવાદન બદલ તેઓનો આભાર પણ માનતા જોવા ભાજપ શાસનમાં આવે ગુજરાતમાં તે માટેના પ્રયાસ કાર્યરત થતા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉપસ્થિત છે પોલીસનું સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બે હજાર ના મિશન સાથે જ્યારે આગળ વધતા હોય ત્યારે એક તરફ ગઈકાલના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યારે રોડ શોમાં થી લઈને કમલમ સુધીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફના દ્રશ્યો ખાતેના કે જ્યાં પ્રધાનમંત્રીએ પોતાની ગાડી રોકાવી તમામ લોકો જે ઉપસ્થિત હતા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે તેઓનું અભિવાદન સ્થાનિક ધારાસભ્ય ને તેઓ મળ્યા વાતચીત કરી તેમની સાથે અને બીજી તરફ આ દ્રશ્યો લાઈવ જે આપ જોઈ રહ્યા છો કે જે રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તેઓના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે રક્ષાશક્તિ યુનિવર્સિટી અને હાલમાં મોટી સંખ્યામાં એ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે ની એક ઝલક જોવા મળી શકે ને તેઓ રૂબરૂ જોવા માટે ઉપસ્થિત રહ્યા છે કારણ કે દસ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે દહેગામમાં પ્રધાનમંત્રી પહોંચ્યા હોય તેને અને જ્યારે વાતાવરણ છે દર્શન કર્યા હોય અને જે રીતે એમને લાભ થયો હોય એ પ્રકારની એક ભાવનાત્મક રીતે એમણે એક હશે જોઈને જાણે નરેન્દ્ર મોદી સાહેબને પૂરા મનથી દિલથી આંખ ભરીને જોઈ લેવાની જે ભાવના લોકોના મનમાં ઢોકાઈ રહી છે એ જ બતાવે છે કે લોકોને એમના પ્રત્યે ખૂબ પ્રેમ છે ખૂબ આશા છે ખૂબ અપેક્ષાઓ છે અને પૂર્ણ કરશે એવો વિશ્વાસ છે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો સી આર ખુદ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ જોડાયા હતા કહ્યું કે કે એટલો ઉત્સાહ જોવા જોવા મળી રહ્યો છે જનતાની અંદર કારણ તેઓ મોદીને માટે આતુર હતા અંદાજીત એકથી દોઢ કલાકનો સમય થઈ ગયો કે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત હતા તેઓને રાહ જોઈ રહ્યા હતા અને તેઓ આવે અને તેઓનું આગમન થાય તે માટેના પ્રયાસ હતા તો આ બે દ્રશ્યો ગઈકાલના અને આજના એક તરફ લાઈવ રોડ શો ચાલી રહ્યો છે જે રીતે સુરક્ષાનો બંદોબસ્ત છે તેની સાથે લોકો પણ આગળ ધીમે ધીમે વધતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફના એ દ્રશ્યો ગઈકાલના કે જયારે એરપોર્ટથી લઈને કમલમ સુધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈ તેમનું અભિવાદન ઝીલવા માટે ત્યાં આતુર જોવા મળી રહ્યા હતા બીજી તરફના તરફ સ્પષ્ટ કરી રહ્યું છે કે હજી પણ લોકચાહના જે છે પ્રધાનમંત્રી મોદીની તે સતત કેવી રીતે વધી રહી છે જ્યારે દેશના પનોતા પુત્ર ખુદ ગુજરાતમાં આવી રહ્યા હોય પોતાની માતૃભૂમિ પર આવી રહ્યા હોય ત્યારે લોકો પણ તેઓને સ્વાગત કરવા માટે ઉત્સુક અને આતુર જોવા મળી રહ્યા છે અને હવે જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે રક્ષાશક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પણ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આવાનું એક સપનું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી મોદી કહેતા આવ્યા છે કે તેમનું સ્વપ્ન રહ્યું છે તે રીતે જ રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધી શકે ગુજરાતનું નામ દેશમાં સૌથી મોખરે રહે તે માટેનો પ્રયાસ કરવા માટે આ રક્ષા શક્તિ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને હવે તેનું એક મહત્વનું અંગ જે એક નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે કે જેનાથી અનેક આવનારી પેઢીઓને ફાયદો થઈ શકે રક્ષા ક્ષેત્રે તેઓ વધુ સ્વતંત્ર થઈ શકે અને આગળ વધી શકે રાજ્યમાં અને દેશમાં લોકોની સુરક્ષામાં

શહેરની પૂર્ણ થાય છે ત્યાં સુધી બાર જેટલા અલગ અલગ જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવેલા છે તમે હાલ જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો